શ્રી ગણેશાય નમઃ પુરુષોત્તમ માસની પાવન કથામાં અધ્યાય આઠમો સુદ પુરાણી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠો ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સ્વાદ સાંભળી અતિહર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે ભગવાન નારાયણે જણાવ્યું હે નારદ ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસમાં પોતાને ત્યાં વસાવ્યો તેથી તે પ્રસન્ન થયો સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો હે નારદ હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યકવનમાં શું બને છે તે તને કહું છું ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના ઉદ્દેશીને બોલ્યા હે ધર્મ રાજા તમે પાંચ ભાઈઓ અને દ્રૌપદી રાજપાઢ્યજી જંગલમાં ભટકો છો ને પારાવર દુખી વેઠી રહ્યા છો આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો તેમાં તમારો દોષ નથી પોતાના ભાગ્યના આધારે માનવીનું દુઃખ વેઠવું પડે છે તમારો દુઃખનું બીજું પણ એક કારણ છે દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી તેના ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી રૂપગણમાં તે અજોડ હતી બધા કલાઓમાં તે પારંગત હતી એક સમય પડોશમાં રહેતી પોતાની સખી પોતાને બાળકને રમાડતી જોઈ એણે પણ સંતાન સુખની ઈચ્છા જાગી તે વિવાહયોગ્ય થઈ ચૂકી હતી છતાં તેના વિવાહ થતા નહોતા તેને થયું કે માતા જીવતી હોય તો પોતાને ક્યારને પરણાવી દીધી હોત પિતા બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી ત્યારે બીજી બાજુ મેઘાવી આવી ઋષિ પુત્રીના વિવાહ કરવાના ચિંતામાં જ હતા યોગ્ય મૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા અનેક સ્થળે આશ્રમે મેઘાવી ઋષિ તેમનામાંથી ઉઠી બેસાતું નહોતું તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા પિતાની આ દશા જોઈને મેગાવતી મૂંઝાઈ ગઈ મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દિનાનાથ હે રાધારમણ હે રાશેશ્વર હે રાધાપતિ હે ગોવિંદ સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો આપની કૃપા વગર મારું દુઃખ દૂર થકી શકે તેમ નથી આપ મારા નિરાધારના આધાર છો આપને હું નમસ્કાર કરું છું મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીથી વિષ્ણુલોકમાંથી ભગવાન દૂતો તેમની પાસે આવ્યા અને તેમને આત્મા પ્રભુના ચરણ કમરમાં પહોંચાડ્યા આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પના કરવા લાગી મેઘાવી પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યો અને રડતા રડતા બોલવા લાગી હે પિતા આપ મને નોંધારી મૂકી ચાલ્યા ગયા મારે માતા બેન ભાઈ બીજું કોઈ સગવું નથી મને કોને આશ્ચર્ય છોડીને ચાલ્યા ગયા મારી સારસંભાળ કોણ લેશે આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ અને જીવી શકીશ મેઘાવતીનો આવો આકરણ સાંભળી આજુબાજુમાં રહેલ ઋષિમુનિઓ દોડી આવ્યા તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ દે નિદા કર્યો આ પછી મેઘાવતીએ પિતાના પાછળ યોગ્ય શ્રાદ્ધ તરફદાન વગેરે કર્યું તે આશ્રમમાં એકલી રહી જેમ ગાય વિનાનું વાછળું તરફે તેમ આશ્ચર્ય વિહોણી તરફવા લાગી સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસરવા પડવા લાગ્યું શ્રી બ્રુહદીના પુરાણ નામના પુરુષોત્તમ આત્માનો મુનિ મેગાવી નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ